છોટા ઉદેપુર ની વાત કરવામાં આવે તો છોટા ઉદેપુર માં વરસાદની બીજી ઇનિંગ શરૂ થતા ઓરસંગ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. સતત વરસાદના કારણે તેમજ આ ઓરસંગ નદીમાંથી પ્રદેશથી નીકળતી હોવાથી ત્યાં ઉપરવાસમાં સતત વરસાદ વરસવાના કારણે નદીમાં પાણીની આવક વધતા ઘોડાપુર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. છોટા ઉદેપુરમાં વરસાદની બીજી ઇનિંગ શરૂ થતા ઓરસંગ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ઓરસંગ ફરી એકવાર બે કાંઠે વહી રહી છે. આથી સતત વરસાદના કારણે તેમજ ઓરસંગ નદી મધ્યપ્રદેશથી નીકળતી હોવાથી ત્યાં ઉપરવાસમાં સતત વરસાદ વરસતો હોવાથી ઓરસંગ નદીમાં પાણીની આવક વધતા ઘોડાપુર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. છોટા ઉદેપુરમાંથી પસાર થતી ઓરસંગ નદી નગરના લોકો માટે જીવાદોરી સમાન ગણાય છે અને નગરમાં આ નદી દ્વારા પાણી પૂરું પડાય છે. ઉનાળામાં પાણીની જે તંગી સર્જાતી હતી તે માટે હવે લોકોને નદીમાં પાણી આવતા હવે પાણીની સમસ્યા દૂર થશે, જેને લઈને લોકોના ટોળે ટોળા ઓરસંગ નદીને જોવા ઉમટી પડ્યા હતા. આ ઓરસંગ નદી મારા ઘરથી 300-400 મીટર અંતરે આવેલી છે. હું મારો જન્મ અહીંયા જ થયો છે. હું 30 વર્ષથી આ નદીને જોતી આવી છું. 30 વર્ષની અંદર આ ભયાનક આટલું આ નદીમાં રુદ્ર સ્વરૂપે પાણી આવ્યું છે. જો આ નદીમાંથી રેતીનું ખનન ના થયું હોત તો કદાચ આ પાણી આજે આ પુલ પરથી જતું હોત. કહેવાય છે કે વડીલો કહેતા હતા કે આ નદીમાં એક હાથી નામનો પથ્થર આવેલો છે, જો એ હાથી પથ્થર ડૂબી જાય તો પુલ પરથી પાણી જાય. પરંતુ નદીમાંથી જે રેતી કાઢી લીધી છે એના કારણે આજે આ પાણી થોડું નીચે રહી ગયું છે, બાકી પુલને અડીને જતું હોત. જય ભારત, જય હિન્દ. છોટા ઉદેપુર નગરમાં ગઈકાલ રાતથી એટલો ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો છે કે છોટા ઉદેપુરની ઓરસંગ નદી બે કાંઠે વહેવા માંડી છે અને ઓરસંગ નદીએ એનું રૌદ્ર સ્વરૂપ ઘણા વર્ષો પછી જોવા મળ્યું છે ઓરસંગ નદીનું. લોકો અને વર્ષો પછી આટલું બધું પાણી નદીમાં આવ્યું છે અને એનો પુરાવા એક છે હાથી પથ્થર, જે વર્ષો પછી ડૂબી ગયો છે. એટલે લોકોમાં ખુશીનો માહોલ છે અને પાણીની સમસ્યાની છોટા ઉદેપુર નગરમાં તંગી હતી તે દૂર થઈ છે અને લોકો નદી જોવા ટોળે ટોળા ઉમટી પડ્યા છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ.